નોકરી કરતા દાખા એટલે અમારો ઉછેર દાખા થયો અને એના સ્મરણો વાગેલા છે. સરકારી ક્વાર્ટરને ખંડેર બનાવવાનો અબાધિત અધિકાર મને તેની પાસે જતા એ ઘરમાં હું જન્મ્યાનું મારું પ્રથમ રુદન સાંભળતા રોકી શકે નહીં. આંખના ખૂણા ભીના કરતી સ્મૃતિઓ ખોલવા બહાર લટકતું અલીગઢું તાળું તોડવાની જરૂર નથી. આજ ઘરમાં 35 વર્ષ બાપુજીએ નિરાંતે સાંભળેલો સુખનો રેડિયો આજે રામનું નામ લઈને છૂટો પડ્યો છે. બાએ કરેલા બારે માસ શ્રાવણના ઉપવાસથી એક એક ડગલું રોજ વધેલા મને આ ઘરે જોયો છે. મીઠાના પાણીમાં બાના આંસુ સાથે પલાળેલા પોતા માથા પર મૂકી ભગાડેલા તાવમાં આજ ઘર આખી રાત જાગેલું. ટપાલીએ બારણું ખોલી નાખેલો હડકનો અવસર હોય કે ટ્રીન ટ્રીન ટેલિફોનથી આવેલા આકસ્મિક આંચકાઓ, સર્વેનું સાક્ષી રહેલું ઘર બંધ બારણે દિવાલો સાચવતું ઊભું છે. એક સમયે દિવાળીમાં ફૂટતા ફટાકડાની જેમ આજે વર્ષો પછી ઘર પાસે આવતા એક પછી એક સ્મૃતિઓ ફૂટે છે. પરોઢે મારા વિજ્ઞાનના પ્રયોગ ગોખણ પ્રવૃત્તિ વચ્ચે બોલતો કૂકડો, બપોરની ઉગડતી ભૂખ વચ્ચે સંભળાતી અજાણ અને સાંજે આખા દિવસના આશકાર અને હોકારો દેતી શિવ શંભુની આરતી સૌ આજે શાંતિનો મંત્ર ઘોટી ઘરને ભેકાર બનાવે છે. ભારે ખમ પગલાઓ ઘરથી દૂર થતા હતા ત્યારે વળીને પાછું જોયા વગર ન રહેવાયું. જાણે કાગળ ન મળતા પોસ્ટ ઓફિસ સામે અલી તાક્યા કરે તેમ મારી આંખો ઘરને ઘર ઘર નહીં કાગળ ન આપતી અલીની પોસ્ટ ઓફિસ. મારું બાળપણનું ગામ દાખા સ્મરણ 2. બગડાટી કરતી બાપાના આશીર્વાદ લઈને નીકળતી બગડ નદી દાટા આવે એટલે પિયરમાં આવી હોય એમ મોકળા મને વહે. કાંઠે રામદાસ બાપુના ધૂણે ચલમુના તકતગિયામાંથી નીકળતી અગમ નિગમની વાતો સાંભળવા ઊભી રહે ઈ બગડ નહીં. એ તો બગદાણાથી નીકળી એટલે નામ કર્યું બગડ, પણ રૂપાળી એવી કે કોટડાનો દરિયો વાટ જોતો હોય કે ક્યારે બગડ આવે ને ક્યારે એના અવાજ ના લો. નદીના બે કાંઠે આંબા અને નાળિયેરની દૂર દૂર દેખાય ત્યાં સુધીની લાંબી હારો અને તેમાંથી સંભળાતા ટહુકા એટલે ઈશ્વરની હયાતીનો દસ્તાવેજ. પણ જીવનમાં સુખ ટકે તો બગડમાં પાણી ટકે. જાદુના ખેલમાં એક પછી એક વસ્તુ ગાયબ થઈ જાય એમ બગડને મોંઘેરા મહેમાનોને વળાવતા વાર નહીં. કપડા ધોવા આવતી બહેનો, નિરાતે તરતી ભેંસો, સાયકલને ભેંસની જેમ ધમારનારાઓ, પાણી બેસી ટીકરાથી ઘસી ઘસીને મેળ ઉકળનારાઓ, પાણી જતા બધા એક પછી એક ગાયબ થઈ જતા. મહિના બે મહિનામાં તો પાણી વીરડો વાળો તોય હાથ ના આવે. ફરી વેકરાનું સામ્રાજ્ય. શિયાળે વેકરો ટાઢો એવો કે માના ખોળા જેવી શાખા આપે અને ઉનાળે વેકરો ઉનો એવો કે તાંત્રિકના ધૂણા જેવો ધગધગ. માના અનેક સ્વરૂપ હોય એમ બગડનું આ વેકરાળું સ્વરૂપ માણસની ઉપયોગિતાના મૂલ્યને જાળે. નદીનો આવો વેકરો જોઈને ભજનમાં આવે છે એમ ધના ભગતને એમાં ધાન દેખાયું છે તેમણે વેકરો વાયો હશે. બાળકો માના કોળામાં રમે તેમ અમે બગડના પટમાં નિરાતે રમતા. જેમ યુદ્ધ તો કુરુક્ષેત્રના રણ મેદાનમાં થાય તેમ અમારા દાટા ગામમાં ભેરુડાને બાંધવા માટેનું એક સ્થળ બગડ નદી. બાંધવામાં આય ભેરુડાને વાગે નહીં એનું ધ્યાન રાખવાની આચાર સંહિતા પડાતી. એટલે જરીક કઈ ઝઘડા જેવું થાય એટલે અમે આમ ગમે ત્યાં બાંધવા નહીં માંડવાનું. હવા હોય તો હાલ નથી, હવા હોય તો હાલ નથી કે ભેરુડાનું બાદળ સમયનું તકિયા કલા. તે બે બાંધવા વાળા અને 8-10 તાળીઓ પાડવા વાળા અને કિકિયારી માટેના સાક્ષીઓ સૌ પગપાળા બગડના શરણે ઉણા વેકરામાં બાંધવા માટે જતા. જ્યાં સુધી બેમાંથી એક મીણ ના કહે ત્યાં સુધી કુસ્તી પહેરવાનોના દાવ જોવા મળતા ને છેવટે હારનાર પાવલીની એક રંગીન કુલ્ફી ખવડાવી સૌને તાળીઓ પાડનારા હાથને ઇનામ આપતા.
ને જીતનાર નું મોઢું જુઓ તો જાણે પાણુ લાખ માળવા જીતીને આવેલા બાદશાહ એની કુલ્ફી ચૂસવાની અદા સામે રંગ. દાઠા ગામમાં જવું હોય તો બગડ નદી હાજરી પુરાવી જ પડે, પાણી હોય તો પુલ ઉપર થઈને જવાનું ને ના હોય તો નદીના પટમાં થઈને જવાનું. પુલ ઉપરથી પગપાળા જાઓ તો કોળીબારું ટપીને નદી પાસેની કુલવાડીમાં થઈને ચાલવાનું. જોકે કુલવાડીમાં ફૂલ તો નહોતા, પણ થોડા ફળોના ઝાડ ખરા. બે બેનપણી માથે દરણાનો ડબો લઈ સામી મળે તો ફરજિયાત વાતું કરવા રોકાવું પડે એવી સાંકળી કેળી, નાની નાની દીકરીઓની ફૂલ જેવી પગલી એ કેળી ઉપર પડે અને મીઠી વાતુની સુગંધ બધે ફેલાય એટલે નામ પડ્યું હશે કુલવાડી. આમ તો નદીના પટમાં થઈને જાવ તોય આનંદ લોકના દ્વાર ઉઘડી જાય. સહેજ ઢાળ ઉતરો ત્યાં તળમાં ગાયઠું વાળા ધૂના અને જાડા લીમડા નીચે મોટા ઓટલા ઉપર ચાદર ઓઢીને સુતેલા હેદરશા પીર બાપુ અને તેમની આસપાસ બે હાથે ઊંચી થઈ લીંબોળી ખાતી એકાધિક ખિસકોલીઓ અચૂક નજરે પડે. રસ્તે અડીને જ ગોળ સુવાળા આ બગડ નદીના નાના નાના પથ્થરોનો ઢગલો, ક્યારેક તેના ઉપર ગોળ ધારવા આવેલા દિવસે તો ઠીક, પણ રાત્રે આ નદીના પટમાંથી ગામમાં જતી વેળાએ હનુમાન ચાલીસા જરૂર બોલાય. કે છે કે નદીના ઢાળમાં આખી જાન ઊંધી પડે તેવા કોગડી આવે ત્યારે આખી જાન વાદ્ય ગાજ્ય પ્રગટ થાય છે. પણ પીરની દરગાહ પાસે આવતા પાછી અલોપ થઈ જાય. આવી અનેક વાયકાઓ બગડના પાણીમાં પરપોટાની જેમ તૈયાર કરે. નદીનો ઢાળ ચડો કે આવે ઘેઘૂર વડલો અને તેની બાજુમાં જર્જરી સ્મશાન. મોરલાનું વિશ્રામ ગૃહ એટલે સ્મશાન. મોરલો એટલે રાષ્ટ્રીય પક્ષી નહીં, પણ નગર વગર ચિત્રા વેટેલો જીવતો જાગતો માણસ. ગામે નામ પાડેલું મોરલો. બોલ મટોળ મોઢું 3.5 ફૂટની ઊંચાઈ, મેલું પહેરણ ને ગબે પોટકા જેવી જોળી લઈ ભરાય ત્યાં સુધી ગામમાં ફરે અને પછી પાછો આવતો રહે સ્મશાને. દાઠા આખામાં કોઈ મોરલાને વતાવે કે સતાવે નહીં. એ પાછળનું કારણ કદાચ કરચલી વાળા ચહેરા ઉપર જગારા મારતી એની દેવતાએ આંખો હશે. એકવાર મેં એકદમ નજીકથી એની આંખો જોઈ, ઝીણી ઝીણી કીકી વાળી એ આંખોમાં બુદ્ધની કરુણા, ઈસુની ઉદારતા શું હતું એ મને ખબર નહીં, પણ એ આંખોએ ચોક્કસ ઈશ્વરના દર્શન કર્યા છે એવી મારી બાળ મનમાં બંધાયેલી શ્રદ્ધા હજુ અકબંધ છે. બગડ નદી બે કાંઠે છલકાય ત્યારે આખું દાઠા ગામ એને જોવા ઉમટી પડે, પણ મારી આંખોમાં દાઠા ગામના સ્મરણોનું વડાપૂર આવે ત્યારે તેને રૂચવા કોઈ આવતું નથી. એ ગામ છોડ્યાને તો વર્ષો વહી ગયા, પણ તેના નામની બોર્ડવાળી એસટીની બસ નીકળે તોય હૃદયમાં ઝણઝણાટી વ્યાપી જાય. કોઈ કવિની કલ્પના જેવી વો કિસી ટ્રેન સી ગુજરતી હૈ, વો કિસી ટ્રેન સી ગુજરતી હૈ, મેં કિસી પુલ સા થરથરાતા. મારા બાળપણનું ગામ દાટા, સ્મરણ 3. ક્યારેક ક્યારેક હું મારી જાતને જડી જતો હોઉં છું. આડા દિવસે બારસા કે લીલા કપડામાં બાંધેલી સોપારી જેવો હું અચાનક સંધ્યાના રંગોમાં ઓગળી જાઉં છું. નાનપણમાં વગડે વાડમાં લટકતા લાલ ચટ્ટા ગોલા કાદેલા તેનો ગળચટ્ટો સ્વાદ હોટલમાં શોધું છું ત્યારે સીમ આંખી મારી હાંસી ઉડાવે છે. બાવળે બાંધેલ સાયકલના ટાયરનો હિંચકો ને તેના ઉપર બેસીને ખાધેલા ગદ્દા ગદ્દા પૈડાનો વૈભવ ઉનાળો આવે ને મારી સાથે ટાકડી દાવ રમે છે. ભેરુઓ કાળા ભમ્મર અડીટાને લાદી ઉપર ઘસીને ગરમ કરતા ને પછી ઝાડુના બહાને હાથ ઉપર ગરમ અડીટાનો દામ દેતા. આજે કોઈ છાનો છપનો અણધારો ડામ દઈ જાય છે ત્યારે એ મારા જાદુગર મિત્રો સાંભળી આવે છે. ગુંદીની છાલ ચાવવાથી હોઠ પાન ખાધું હોય તેવા રાતા થાય છે અને ઘઉંની ડુંડી પેન્ટના પાયજામાં નીચેની બાજુથી ચડાવી ઝડપથી દોડવાથી ડુંડી ન્યૂટને શોધેલા ગુરુત્વાકર્ષણના નિયમને અતિક્રમીને ઉપરની બાજુએ ગતિ કરે છે. એ સંશોધનનું પ્રેક્ટિકલ વર્ક કરવા માટે નમૂના પસંદગી કરવાની હોશ
મારા એમ્બેડના સંશોધનના ગ્રંથને આત્મહત્યા કરવા મજબૂર કરે છે. ઉનાળાની યુનિવર્સિટી એટલે લીમડો. એ લીમડા ઉપર બેસીને જે ઉચ્ચ શિક્ષણ મેળવેલું તેનો પદવીદાન સમારોહ અહીંયામાં ભરાય છે ને આંસુનો યુનિફોર્મ પહેરીને ગોલ્ડ મેડલ લેવા જાઉં છું ત્યાં ભૂતકાળના જળ થીજી જાય છે. રામબાવળની શીંગુનો તુરો સ્વાદ કાગડાને ખૂબ ગમે ને સફેદ ડોકી વાળો કાગડો જેથી શીંગુ ખાવા આવે તેથી મારા લેશનનો લાડવો ઘી ગોળ વગરનો ગોળ થવાના બદલે ચોરસ થઈ જાય. ડાંગરી વાળી મોટી સાયકલ પહેલા આડીએ શીખેલા તે જીવનની આડી કુટી ઉકેલવાનું એ સાયકલે શીખવેલું. પડીએ તો કોઈ ભાડે નહીં ઊભા થઈ જવાનું ને હેન્ડલ સીધું કરી વાગ્યું હોય તોય કાંઈ નથી થયું તેમ સરખેરીને હલકા થવાનું કે આજે જીવનમાં ઠેક ઠેકાને કામ લાગે છે. દફતર તો દેવનું દીધેલું હતું નહીં, દફતર તો દેવનું દીધેલું હતું નહીં પણ નાકા તૂટેલી થેલીએ જ વિદ્યાની પોટલીની ગરજ સારીને જીવનમાં અજવાળું પાછું છું. પ્રાર્થનામાં બુદ્ધો ભજન ગાય કે તું રંગાય જાને રંગમાં ને અમે એના ભજનમાં રંગાય જતા. આજે જીવતરના થળ ઉપર એટલા પડો ચડી ગયા છે કે રંગ નાખો તો એ રાખડો થઈ જાય. 20 વર્ષ પહેલા શરીફે પ્રાર્થનામાં ગાયેલી કવાલીના શબ્દો હૃદયમાં ચોટી ગયેલા. જો મા બાપ કો દે ગાલી ઉસકી કબર બને કાલી, રહે મા બાપ ખુશ જિસમે ખુદા ભી ખુશ રહે ઉસમે. માં શારદાએ પૃથ્વી પર પ્રથમવાર વીણાના સૂર રેલાવ્યા તેની ગુંજ અંતરના તારે તાર ઝણઝણાવી મૂકે તેવા બાળપણના ગીત ગાવા બેસું તો મનોજ ખંડેરિયા કહે છે તેમ વર્ષોના વર્ષ લાગે. છેલ્લું મારા બાળપણના સ્મરણો, સ્મરણ 4. ગામની સાથે મારું બાળપણ પણ હવે ગોત્યું હાથ ન આવે એવી જગ્યાએ મુકાઈ ગયું છે. કોઈ આઠ બાર કે બાદ વગરની અમારી બે ઓરડાની નાનકડી એવી પ્રાથમિક શાળા. એક શ્રીફળ, થોડી રંગીન પીપર અને થોડી રંગીન પીપરમેન્ટ, સાકર અને એક થેલી, તેમાં પાટી અને તેમાં લખવાના બે ઉગાડા કાકરા સાથે બાની આંગળી પકડીને શાળાએ ગયેલો. બાએ રસ્તામાં જ દાવો દીધેલો કે મારા સાકલાનો છેડો પકડી ચાવ્યા કરતો નહીં. આમ તો રોજ મને નવરાવ્યા પછી હું નવા કપડા પહેરાવવા જીદ કરતો પણ બા નિશાળે જા તેથી નવા કપડા પહેરજે એમ કહીને જૂના કપડા પહેરાવી દેતા. બાએ કેટલાય દી રોજિયા ગામની સીમમાં આ દાતર દે ડુંગળી મોડી ત્યારે આખું ઘર નવા કપડા ભેળું થયેલું. પહેલી વાર નિશાળે જવા હું તૈયાર થયો ત્યારે બાએ મને નવા કપડા પહેરાવ્યા પણ બાએ જૂનો સાડો પહેરેલો. બા મને પહેલા અંબેમાની દેડીએ પગે લગાડવા લઈ ગયેલા. મોટા ઓટલા ઉપર ચિત્રકલાની ચોપડીમાં દોરેલી હોય તેવી આબે હું બબેમાની દેડી, અંદર મોટી પ્રેમમાં મઢેલી વાઘ ઉપર બેસેલા અંબેમાની છબી, તેની સામે દીવાના પોડિયા મૂકવાના લાકડાના બે સ્ટેન્ડ. બા બરાબર એ છબી સામે બેસી ગઈ. બાએ જાડા બલૈયા વાળા બે હાથ માવડી સામે લંબાવ્યા. જૂના સાગલાના છેડાની બે હાથમાં લઈ બા લડી લડીને માને પગે લાગી. ડુંગળી મોળતા બાની આંખમાં જે આંસુ જોયા હતા એ કરતા જુદા આંસુડા આજે બાની આંખમાં આવ્યા હતા. એ પછી દેવના દરબારમાં મને હાજર કરતી હોય તેમ બાવડું પકડીને મને એકદમ દેરીની સામે બેસાડ્યો. બાએ ખોળો પાથરીને મા પાસે કશું માંગ્યું ને મને દુકણા લીધા ત્યારે બાનું મુખ કાનુડાને માખણ દેતી જશોદા જેવું હસું હસું થઈ ગયું. બા ઘરને તાળું દેતી હતી ત્યારે મેં કહ્યું તું નવો સાડો પહેરી લેને. બાએ કહ્યું તું જેથી ભણી ગણીને નોકરી હતા તેથી તારા પૈસાનો લઈને દેજે. એ પછી 25 વર્ષે મને નોકરીનો ઓર્ડર મળ્યો ત્યારે ઓર્ડર કરતા બાને એક જોડી કપડાં આપવાનો હરખ હિન્દુસ્તાન જેવડો હતો. ઘરથી નિશાળ સુધીનો રસ્તો ખૂબ મજાનો હતો. ઘરેથી નીકળી કેડીએ ચડો એટલે તરત આંબલીના મોટા ઝાડ નીચેથી પસાર થવાનો. એની ડાળીઓ એકદમ નીચી અને હિંચકા ખાવ તો તૂટે નહીં તેવી મજબૂત. તેની નીચેથી નીકળનાર બધા હાથ લંબાવીને બે પાંદડા તોડે તો જ બાના સુખ દુઃખના સાથી, સોરી, તેની નીચેથી નીકળનાર બધા હાથ લંબાવી બે પાંદડા તો તોડે જ બાના સુખ દુઃખના સાથી. પાણીમાં ઘણીવાર બાને કહેતા કાલ છોકરા મોટા થઈ જશે અને બે પાંદડે થતા વાર નહીં લાગે.
એ વખતે બે પાંદડા થવું એટલે શું એ તો મને સમજાતું નહીં, પણ આંબલી નીચેથી નીકળીએ એટલે બે પાંદડા મોઢામાં જરૂર મૂકીએ. થોડા મંતર સુધી એક કે વૃક્ષ નહીં એટલે તડકામાં ચાલવાનું. માથામાં નાખેલું તેલ બાલ પ્રદેશમાં પહોંચે એ પહેલા કાગડાનું નિવાસસ્થાન એવા પીપળનો છાયો મળી રહેતો. આ પીપળનું થડ જાડુ ગોળ અને એકદમ લીસું હતું એટલે તેના ઉપર સહેલાઈથી ચડાય તેમ ના હતું. આમેય બા સાથે હતી એટલે પછી ક્યારેક વાત એમ ધીરજ રાખી. પીપર પરથી કાળી પેપડી કે બગલા અને કાગડાની ચરક રોડ ઉપર પડે ત્યારે સૂક્ષ્મદર્શક યંત્રમાંથી જોયેલા અમીબા જેવો એમનો આકાર રચાય. તેના પર કાળી પાકી ગયેલી પેપડીની છાળ રંગોળી જેવી ભાત પાડતી. પહેલી વાર દલપતરામનું બાપાની પીપર કાવ્ય વાંચ્યું ત્યારે મને તો મારી વિશાળની વાટે આવતી એ પીપર જ વિશેષ એ વિશેષ જાણે આ કાવ્ય લખાયું હોય તેમ થાય. પીપર વટાવતા એક પાતળી સોટીઓ વાળું ઝાડ હતું. મને કે બાને બેમાંથી એકેય એ ઝાડનું નામ નહોતું ખબર. મેં નીચે પડેલી એક સુકાયેલી સોટી લીધી. દફતર ગણાતી નાકાવાળી થેલી કબે ભરાવી હવામાં સોટી વીજવાનું શરૂ કર્યું ત્યાં માનું ધ્યાન ગયું. બાએ તરત સોટી નીચે નખાવી દઈને કહ્યું, આ ગંધારું ઝાડ છે એને નહીં અડવાનું, એની હાથમાં વાસ આવશે. મેં મારી હથેળી સૂંઘી તો ખરેખર વિચિત્ર કહી શકાય તેવી વાસ આવતી હતી. મેં પછી એ ઝાડનું નામ જ ગંધારું ઝાડ પાડી દીધું. નિશાળ આવવાની હજી વાર હતી. રસ્તામાં જે સામા મળે તે બધા મને અને બાને બેને ઓળખતા હતા. થોડી વાર ઊભા રહી વાત પણ કરી લેતા. લગભગ બધાને આ જોને આને ભણવા બેહાડવા જાઉં છું એમ તો કહેલું છું. પાટે ગણપતિ બેહાડે એમ મને ભણવા બેહાડવાનો બાનો ઉત્સાહ રસ્તે સામા મળનાર દરેક આગળ પ્રગટ થતો. આભાર.